ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. અંગ્રેજી વિષય લઈએ છીએ, તો અંગ્રેજી વિષયમાં આજે આપણે શું કરશું? તો અંગ્રેજી વિષયમાં આજે આપણે 1, 2, 5 એટલે કે 1 થી 5, 1, 2, 3, 4, 5, 1, 2, 5, 1 થી 5 સુધી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આ ત્રણેય વસ્તુ આપણે કરીશું. તો આજે આપણે 5 અંકો લઈએ છીએ, પછી ફરી આપણે બીજા 5 લઈશું કે તા 6 થી 10 લઈશું. તો આજે આપણે 1 થી 5 અંક લઈએ, તો એમાં અંકોનું જે ખાનું છે એમાં શું લખવાનું છે, ખ્યાલ આવ્યો? 1. શું લખવાનું છે? 1. ચલો, અંકોના ખાનામાં મેં લખ્યું 1. તમારે મારી સાથે સાથે નોટબુકમાં લખતું જવાનું. ચલો, નોટબુક કાઢી, ના કાઢી હોય તો કાઢો, તૈયાર થાવ અને મારી સાથે સાથે લખો. ચાલો, હવે મેં અહીંયા 1 લખ્યું, હવે અહીંયા શું લખવાનું? સ્પેલિંગ, એટલે 1 નો સ્પેલિંગ લખવાનો છે. તો 1 નો સ્પેલિંગ શું થશે? તો એ કઈ વાંધો નહીં,
અને જેને આવડે છે એ હોશિયાર કહેવાય, પણ નથી આવડતું મૂંઝાવાનું નહીં, આપણે શીખવા માટે તો ભણીએ છીએ. તો ચાલો હવે આપણે ફ્રી નો સ્પેલિંગ લખીશું, તમે મારી સાથે લખતા જજો. હો ચાલો, ફ્રી નો સ્પેલિંગ છે ટી એચ આર ડબલ ઈ, ટી એચ આર ડબલ ઈ. શું સ્પેલિંગ થયો? ટી એચ આર ડબલ ઈ. હવે નો ઉચ્ચાર શું થશે બોલો? આપણે આને શું બોલ્યા? થ્રી. તો અહીંયા શું લખવાનું? થ્રી. ચાલો હવે ઓર, ઓર એટલે માતૃભાષામાં, તો આપણી માતૃભાષા છે તો ગુજરાતી છે, તો થ્રી એટલે ત્રણ. ચાલો તો અહીંયા લખીશું ત્રણ, બરાબર. ચાલો હવે પાછા અંક તરફ જઈએ, તો કલર ચોક બદલાઈ ગયો છે એટલે ઉપર લખું છું, અહીંયા બ્લુ ચોક વાપરવાનો. એટલે શું કામ એ કલર ચોક? કે તમને તરત ખબર પડી જાય, અલગ અલગ કલર હોય ને તો તમને મજા આવે. ચાલો હવે આ વન ટુ થ્રી, પછી શું આવશે? ફોર. તો અહીંયા લખીશું ફોર. હવે તો તમને ખબર પડી ગઈ હો કે અહીંયા શું લખવાનું છે, પડી ગઈ ને ખબર? હવે અહીંયા સ્પેલિંગ લખવાનો છે. તો ચાલો હું સ્પેલિંગ લખું છું, તમે પણ મારી સાથે સાથે સ્પેલિંગ લખજો. લખો છો બધાય? સરસ. ચાલો સ્પેલિંગ છે એફ ઓ યુ આર. સ્પેલિંગ શું થયો? એફ ઓ યુ આર. એફ ઓ યુ આર એટલે શું બોલાશે ને ઉચ્ચારણ? ફોર. શું બોલાશે? ફોર. ચાલો અંગ્રેજી ઉચ્ચાર તો બોલી ગયા કે એને ફોર કહેવાય, પણ ગુજરાતી અર્થને શું કહેવાનું? તો ચાર કહેવાનું. શું કહેવાનું? ચાર. ચાલો હવે વન ટુ થ્રી ફોર, પછી શું આવશે? ફાઈવ. તો હવે શું અહીંયા લખીશું આપણે? ફાઈવ. ચલો હવે ફાઈવ તો લખી નાખ્યું, તો પછીના ખાનામાં શું લખવાનું છે? સ્પેલિંગ લખવાનું છે. તો ચાલો હું તો લખું છું ભાઈ સ્પેલિંગ, તમે પણ મારી સાથે સાથે લખજો. સ્પેલિંગ છે એફ આઈ વી ઈ, એફ આઈ વી ઈ. ફાઈવ એટલે હવે અહીંયા ઉચ્ચાર લખવાનો છે, તો આને આપણે શું બોલ્યા? ફાઈવ. તો અહીંયા શું લખીશું? ફાઈવ. એનો ઉચ્ચાર થયો અંગ્રેજી ઉચ્ચાર. ચલો હવે ગુજરાતીમાં એનો અર્થ શું થશે? તો ગુજરાતીમાં પાંચ એવો એનો અર્થ થશે. શું થશે? પાંચ. ચલો પરિવારો સાથે બોલાવું છું, બધાએ પોતે પોતાની નોટબુકમાં ધ્યાન રાખજો. અહીંયા વન અમુકમાં લખ્યો, પછી સ્પેલિંગ બોલીશ. ઓ એન ઈ, તમારે સાથે બોલતું જવાનું. બોલો ઓ એન ઈ. વન. સરસ. વન એટલે એક. ચલો પછી અહીંયા અંકમાં લખ્યો ટુ, એટલે અહીંયા સ્પેલિંગ બોલીશું. T-W-O. ટુ એટલે બે. હવે વારો આવ્યો થ્રી, અંકમાં લખ્યો અને અહીંયા થ્રી નો સ્પેલિંગ બોલું છું. ટી એચ આર ડબલ ઈ, થ્રી એટલે ત્રણ. પછી અંકમાં ફોર લખ્યો, સ્પેલિંગ બોલું છું એફ ઓ
હવે તમારે બધાએ આ રીતે સ્પેલિંગ લખવાના, બોલવાના અને મોટે પાકા કરી લેવાના, જેથી કરીને પછી જ્યારે લખવાના આવે પેપરમાં ત્યારે આપણને તકલીફ ન પડે, જોયા વગર લખતા આવડી જવા જોઈએ. તો આ રીતે કરજો. ચલો હવે હું તમને અહીંયા ઘરકામ આપી દઉં. ઘરકામમાં આપેલા સ્પેલિંગ પાંચ વાર લખવા અને પાકા કરવા. ચલો આ થયું આપણું હોમવર્ક. તો એક વાર તો તમે મારી સાથે લખ્યા અને પાંચ વાર ફરી લખો, એટલે તમને જોયા વગર મોટે બોલતા અને લખતા બધને આવડી જાય, પછી પેપરમાં તો ભાઈ વાંધો આવે નહીં. તો આ રીતે આપણે 1 થી 5 શીખ્યા. હવે પછી આપણે આગળ શીખીશું. ચલો બધા બાળકો કરજો હો બેટા. ચલો બાય બાય.